નામ માધવ છે. હું ખોખરા સર્કલથી હાટકેશ્વર તરફ જઈ રહ્યો હતો તો ત્યાં બમ્પ, જે બ્રિજના છેડા પર બમ્પ છે, બમ્પની બાજુમાં એસટી જે છે, જે સુરતથી દિશા જઈ રહી છે, બરાબર છે, એ બસની સામે મેં જોયું તો ત્યાંથી બસ બમ્પના કારણે સ્લો પડી. પાછળથી રિક્ષાવાળા આવીને સીધી બસના ડ્રાઈવરની આગળ ઓવરટેક કરીને લાવી દીધી રિક્ષા, બરાબર છે. અને તે કંઈ દુઃખા તત્વો, ચાર પાંચ દુઃખા તત્વો હતા, બરાબર છે. એક બસની અંદર ગયા, ડ્રાઈવરની સાથે, કંડક્ટરને ડ્રાઈવરની સાથે મગજમારી કરી. હું જોઈ રહ્યો છું ત્યાંની આસપાસ પબ્લિક ફી સમજાવી રહી છે, પરંતુ જે લુખાત હતો કોઈનું ના માન્યું, બરાબર છે. અને મન ફાવેનું કર્યું, બિચારા ડ્રાઈવર જે છે કે જે રોજીરોટી માટે જે ગુજરાત સરકારની એસટીનું સંચાલન કરી રહ્યા છે, જે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, એ પર્સનને બારજૂડ કરીને અમને વર્તી ફરી નાખી છે. એમના ઘરમાંથી કંઈક કે મેં જાણવા મુજબ મેં જોયું છે કે જાણ્યું છે ડ્રાઈવર કહી રહ્યા છે કે મારા સોનાની કંઈ છે, એનાથી ચેન કંઈ ચોરી છે. ત્યાં અંદર એસટીની અંદર જે પર્સન બેઠેલા બિચારા આ મારા મારી રીતે ગભરાઈને ભાગી ગયા. જો સતત આવું ને આવું ચાલ્યા કરશે તો ગુજરાતમાં, બિહારમાં અને યુપી પર જવું નહીં રહે. ગોસ્વામી ભરતભાઈ દશરથગીરી, રહેવાનું હિંમતનગર. કયા રૂટની બસ ચલાવો? સુરતથી ડીસા. કેટલા વાગે બની? સુરતથી ડીસા 11:15 જેવી થઈ જશે ટાઈમ. ત્રણ રિક્ષાવાળો આવ્યો, રિક્ષાવાળાને મેં કીધું દેખાતું નથી એમ કરીને ઊભી રાખી રિક્ષા, ધાર કાઢે છે, ધાર કાઢી અને ત્રણ ચાર જણા આવે છે, પેટ પકડી અને મારે દોરો હતો એ તોડી લઈને ભાગી ગયા છે. અહીંયા રિક્ષા એમને, હું એમ કીધું કે સાઈડમાં મારે જવા દે, રિક્ષા ઊભી કરી, જોવા દેખાતું નથી એમ કીધું, એટલામાં એને ઊભી કરી સાઈડમાં, સાઈડમાં ઊભી કરીને ચાર જણા આવ્યા, કંડક્ટરને મારવા ગયા અને કંડક્ટરની અંદર બસની અંદર બેસી ગયા. અને બસની અંદર કંડક્ટરને મારે અને એક જણે મને દોરો ખેંચી અને ભાગી ગયો, અને બ્લીટુથ અને કપડાં ફાડીને ભાગી ગયો. ખાસ કરીને સોનાની ચેન એક તોલાની હતી, 70,000 જેવી હતી. આખી ગાડી પેક જ હતી, લગભગ 30-40 જેવા પેસેન્જર હતા. બધા એ બે અલગ અલગ ગાડીઓમાં શિફ્ટ કરેલા છે કંડક્ટરે. હા કરી છે, અત્યારે એટીઆઈ સાહેબ ને વાત ચાલુ છે અને પેલા એટીઆઈ સાહેબ ને વાત કરી દીધી. હા પોલીસ સ્ટેશન 100 નંબર પર ફોન કરી અને ગાડી બોલાવી હતી અને કેસ કરેલ છે, નોંધાવી છે.